ગુજરાતના જાણીતા ગીતકાર કાજલ મહેરિયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની ઘટના સામે આવી છે. પાટણમાં ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર અટેક કરાયો હતો. કેટલાક ઇસમોએ કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર હુમલો કરી અને લૂંટ ચલાવી છે. સોનાના ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરવામાં આવી છે, જેમાં કાજલ મહેરિયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેના બાદ કાજલને પાટણ ધારપુરથી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ કરવામાં આવી છે. દીગડી ગામમાં રમુ દેસાઈએ કાજલ પર જૂની અદાવતોને ધ્યાનમાં રાખીને હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં કાજલ મહેરિયાને ઈજા પહોંચી છે, તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે. વર્ષ 2020માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીક્યો હતો. કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના ઘરે સામાજિક કામ અર્થે ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબાખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે, ત્યારે આ ઘટનામાં ચકચાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે મૂળ વિસનગરની કાજલ મહેરિયાનું આવી રીતે સમગ્ર ઘટના અત્યારે સામે આવી છે. કાજલ મહેરિયા પર થયેલા હુમલા અંગે તમારું શું કહેવું છે અવશ્ય કોમેન્ટ કરો. અને મિત્રો, આવી જ રીતે ગુજરાતના તમામ કલાકારોની જાણકારી મેળવવા માટે જરૂરથી JD News YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.